विद्यार्थी मित्रों, हूँ अशोक सर। YouTube चैनल पासवर्ड एजुकेशन में तमारू स्वागत छे। आपणे धोरण 11 अकाउंट नी अंदर चेप्टर नंबर 5 हिसाबी समीकरण अने धंधाना व्यवहारो एनी आपणे थोड़ीक समझूती मेळवेली हती अने समीकरण A बराबर C प्लस L उपर एनी असरो कई थाय ए आपणे शीखा हता। जे अत्यारे बुकनी अंदर कोष्टक द्वारा जे जवाब लखवामां आवे छे એની આપણે સમજૂતી મેળવવાના છીએ, પરંતુ આ રીતના દાખલા પૂછાવાની શક્યતા બહુ જ ઓછી છે, અથવા સ્કૂલની અંદર આ રીતે ક્યાંય લગભગ કહેતા નથી, પરંતુ કદાચ કોઈ સ્કૂલની અંદર આ કોષ્ટક દ્વારા કદાચ કોઈ દાખલું ગણવાનું કહે, હિસાબી સમીકરણ દર્શાવવાનું કહે, તો પણ આપણે એક નાનકડી એની પ્રેક્ટિસ કરી લઈએ। આપણી પાસે બોર્ડમાં જેટલી જગ્યા છે એ પ્રમાણે થોડા ઘણા સ્ટેપ હું કરાવડાવીશ, બાકી હજુ એવું લાગશે તો સમીકરણ ઉપર શું અસર થાય છે એની સમજૂતી મેળવીશું। અહીંયા દાખલા નંબર 2 છે, આમનોન લખવાની અને સમીકરણ ઉપર એની અસર આપવાની છે। તો પહેલો પ્રશ્ન છે, 80,000 લાવી ધંધો શરૂ કર્યો। પહેલો જ ક્રમ, 80,000 રોકડા લાવે તો રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા થાય। ધ્યાનથી સાંભળજો મિત્રો, કેટલા લાવે છે તો કે 80,000। તો અહીંયા 80,000 ની અસર થશે, રોકડ વધે છે, રોકડ વધે એટલે મિલકતમાં વધારો થાય, અને મૂડી જે માલિક લાવે છે એટલે મૂડી વધે, અહીંયા મિલકત વધે। તમારે જે લખવું હોય તમે સમજાઈ શકો। તો અહીંયા આપણી પાસે સમીકરણ છે A બરાબર C પ્લસ L। તો એક તો રોકડ વધે છે, તો રોકડમાં વધારો થયો, તો રોકડ આપણી 80,000 છે, તો રોકડ આવી ગઈ 80,000, મૂડી પણ આવી કેટલી તો કે 80,000। દેવું આપણી પાસે કશું છે નહીં, જીઓ। હવે બંને બાજુનો સરવાળો કરો તો તમને ખ્યાલ આવશે કે હા સરખો થાય છે। આનો સરવાળો 80,000 અને આનો સરવાળો 80,000 અને આનો સરવાળો 0। 0 પ્લસ 80,000 બરાબર 80,000 થાય, બરાબર છે। અહીંયા બંને બાજુ સરવાળો સમીકરણનો સરખો થાય છે। આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક પોઈન્ટ કરતું જવાનું। જેમ કે બીજો વ્યવહાર જો, 20,000 રૂપિયા બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું, બેંકમાં ભર્યા તો શું થાય, આમાં બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે, રોકડ ગઈ કેટલા રૂપિયા તો કે 20,000 રૂપિયા। તો કે બેંક શિલકમાં વધારો થયો, બેંકમાં વધારો એટલે કે મિલકતમાં વધારો થયો, મિલકતમાં વધારો થાય અને રોકડ જાય છે, રોકડ સિલક ઘટે છે, એ પણ આપણી મિલકત છે। હું મિત્ર ડાયરેક્ટ શોર્ટકટ લખી છે, એ લખી દઈશ। જો બેંકમાં વધારો થયો એટલે એમાં વધારો થયો, અને રોકડ જાય છે એટલે એમાં ઘટાડો થયો, તો રોકડ 80,000 હતી એમાંથી 20,000 રૂપિયા બેંકમાં ભરી દીધા, તો હવે રોકડ કેટલી રહે આપણી પાસે તો કે 60,000। તો અને બેંકમાં વધારો થયો પાછો, કેટલો બેંકમાં થયો તો કે 20,000 રૂપિયા, એમ કરીને ટોટલ આપણું 80,000 થાય। મૂડીને કોઈ ફરક પડતો નથી, 80,000 જ મૂડી છે, દેવું છે નહીં। આનું ટોટલ 80,000, આનું ટોટલ 0। તો આપણને આના ઉપરથી ખ્યાલ આવી ગયો કે બંને બાજુ સરવાળો સરખો થાય। મિત્રો, આપણે આ ગયા લેક્ચરમાં સમજી ગયા, તમને ખ્યાલ આવી ગયો, બેંક ખાતે તે રોકડ ખાતે, બેંકમાં રૂપિયા આવ્યા તો આપણી શિલક થઈ 20,000 રૂપિયા, અને રોકડ ગઈ તો રોકડ 80 હતી, 20 ગઈ, 60,000 જ થઈ આપણી પાસે। તો રોકડ આપણી પાસે 60,000 અને બેંકમાં 20,000, કુલ 80,000, મૂડી 80,000, બંને બાજુ સમીકરણ સરખું થયું। ચલો ત્રીજો વ્યવહાર જુઓ, 40,000 ની હિમાની પાસેથી ઉધાર ખરીદી કરી, ઉધાર ખરીદી કરી તો રૂપિયા દેવા પડે, ભવિષ્યમાં દેવું, તો
तो देव आवशे, खरीदी करी तो स्टॉक आव्यो, तो अहीं आमनुं लखी लईए पहेला, खरीद खाते उधार ते हिमानी खाते केटला रूपियानी खरीदी करी तो के 40,000 रूपियानी खरीदी करी। हवे खरीदी करे तो स्टॉक आवे, स्टॉक में वधारो थयो, એટલે કે કેમાં એમાં વધારો થયો અને સામે હિમાનીને ભવિષ્યમાં રૂપિયા ચૂકવવાનો હોય તો દેવું વધે, કોનું? તો કે હિમાનીને આપવા પડશે, દેવું વધી ગયું તો સામે શું થયું? તો કે ખરીદી કરી એટલે સ્ટોક આવ્યો, મિલકતમાં વધારો થયો, આપણી પાસે રોકડ તો હતી કેટલી? 60,000, બેંકમાં પડ્યા હતા કેટલા? 20,000, પાછો સ્ટોક આવ્યો કેટલાનો? તો કે 40,000 નો, મૂડી? તો કે મૂડીમાં કોઈ ફેરફાર નથી, જેટલી હતી એટલી જ મૂડી છે આપણી, 80,000। પછી દેવું? તો કે આ હિમાની પાસેથી માલ ખરીદ્યો 40,000 નો, તો હિમાનીને હવે ભવિષ્યમાં રૂપિયા ચૂકવવા પડશે, દેવું હિમાનીનો, કેટલા રૂપિયા? તો કે 40,000। તો જુઓ હવે કરો સરવાળો, આનો સરવાળો 40,000, આનો સરવાળો 80,000, આ બે નો સરવાળો કરો, આના જેટલો થવો જોઈએ, 80 અને 40, 1,20,000। તો જુઓ તો 6, 7, 8, 9, 10, 11, 12, 1,20,000 સમીકરણ નો બંને બાજુ સરવાળો સરખો થવો જોઈએ। તો થઈ ગયું આ ક્લિયર? હજુ આગળ વધીએ નંબર 4। મિત્રો આમાં લખતું જ જવાનું, લખતું જ જવાનું, રોકડ વધે તો ઉમેરો કરો, ઘટે તો માઇનસ કરો, બેંક ઘટે તો માઇનસ કરો, બેંકમાં આવે તો પ્લસ કરો, સ્ટોક ઓછો થાય તો માઇનસ કરો, વધારો થાય તો પ્લસ કરો, મિલકત વધે તો મિલકત મૂકતા જાઓ, ખર્ચો થાય તો મૂડી ઘટે, ઉપજ થાય તો મૂડી વધે, પ્લસ માઇનસ કરો, સમીકરણ સરખું જ રહેશે, યાદ રાખજો બરાબર। ચલો 30,000 નો માલ રોકડેથી ખરીદ્યો, ખરીદી કરી, ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે કેટલા ની? તો કે 30,000 ની। હજુ મિત્રો આમ ધંધો આવડતો હોય તો ના આવડે તમને, ખરીદી કરે તો સ્ટોકમાં વધારો થયો, સ્ટોક વધે એટલે કેમાં? મિલકતમાં વધારો થયો, એ વધે, અને સામે રોકડેથી ખરીદી કરી, રોકડ ગઈ, રોકડ ઘટે એટલે કે મિલકતમાં ઘટાડો થયો, એમાં વધારો થયો ને એમાં ઘટાડો થયો, મૂડી અને દેવામાં કોઈ ફેરફાર નથી। જો ખરીદી કરી સ્ટોક હોય તો સ્ટોક કેટલો હતો? 40,000 હતો, બીજો કેટલો ઉમેરી દેવાનો? 30,000 ઉમેરી દેવાનો, અને રોકડ ગઈ કેટલી? 30,000 રોકડ માંથી માઇનસ કરી દેવાની, તો રોકડ 60 હતી, એમાંથી ઘટાડો થયો કેટલાનો? 30,000 નો। તો રોકડ આપણી પાસે 30,000 છે, બેંક આપણી પાસે 20,000 છે, સ્ટોક 40,000 હતો અને માલ ખરીદ્યો બીજો 30,000 નો, તો સ્ટોક 40 પ્લસ વધારો થયો 30,000 નો, એટલે 70,000 રૂપિયા સ્ટોક ના થયા। અહીંયા મૂડીમાં કોઈ ફેરફાર? તો કે ના। દેવામાં? તો કે ના। સરવાળો કરીએ તો સરખો થવો જોઈએ, તો હા સરવાળો સરખો થવો જોઈએ। અહીંયા 40,000, અહીંયા 80,000, 1,20,000 થવા જોઈએ, 30, 40, 50, 5 ને 7, 1,20,000। કેમ? તો કે રોકડ જાય છે ને સ્ટોક વધે છે, ખરીદી કરી રોકડ થઈ તો સ્ટોક પણ વધારે થયો, તો અહીંયા આપણો વ્યવહાર કેટલામાં હતો? ચોથો વ્યવહાર પૂરો થયો। પાંચમો વ્યવહાર જોવો મિત્રો, 35,000 નો માલ જસલીનને 55,000 માં ઉધાર વેચ્યો, કેટલાનો માલ હતો? 35,000। આપણે ભાઈ કુલ કેટલા પડ્યા સ્ટોક? 70,000 નો છે, એમાંથી 35,000 નો માલ વેચી દીધો આપણે, તો સ્ટોક 35,000 ઓછો થઈ જશે, ચાલો તો ખ્યાલ આવી ગયો, અને 55,000 માં ઉધાર વેચો તો જસલીન પાસે જે આપણે ભવિષ્યમાં લેવાના રહેશે કેટલા? 55,000, અને 35 + 55 એટલે 20,000 રૂપિયાનો વધારો થઈ ગયો, તો 20,000 આપણે મૂડી વધશે, કેમ? તો કે નફો થયો, બરાબર? જોવો જરા પ્રેક્ટિકલ આમનો શું થાય, 35,000 નો માલ જસલીન ને 55,000 માં ઉધાર વેચ્યો છે, 35,000 નો માલ જસલીન ને 55,000 માં ઉધાર વેચ્યો, એટલે પહેલા તો ધ્યાનથી સાંભળજો કે શું આનું પ્રેક્ટિકલ થાય, બરાબર? તો અહીંયા ઉધાર વેચાણ કરે છે કોને? જસલીન ને, જસલીન ને માલ વેચી દીધો, તો સામે
જસલીન પાસેથી લેવાના થશે. જસલીન ખાતે ઉધાર, વેચાણ ખાતે વેચાણ કેટલાનું થયું? તો કે વેચાણ 35,000 નું થયું છે. 35,000 નો માલ તમે વેચો કેટલામાં? તો કે 55,000 માં છે. તો સામે અહીંયા નફો થાય છે કેટલાનો? 20,000 નો. તે વેચાણના નફા ખાતે. આવું કઈક થશે. તો હવે ધ્યાનથી સાંભળજો. એક તમારા સમજ માટે મેં આમ લખી છે આ રીતે, જસલીન ખાતે 55,000 ભવિષ્યમાં લેવાના છે. તો કે હા, લેણું છે તો લેણું વધે એટલે કે એમાં વધારો થયો. તો અહીંયા સ્ટોકમાં કોઈ ફેરફાર નથી, સોરી રોકડમાં કોઈ ફેરફાર નથી. રોકડ કેટલી છે? 30,000. બેંકમાં પણ કોઈ ફેરફાર નથી. કેટલા છે? 20,000. સ્ટોક કેટલો છે? 70,000. એમાંથી 35,000 નો સ્ટોક ગયો. સ્ટોક 35,000, હું લખતો નથી, 70 માઇનસ 35 કરી દેવાના, બરાબર? તો 35,000 નો વધ્યો. બીજું કઈ? તો કે હા, લેણું થયું. કોનું? તો કે જસલીન નું. કેટલા લેવાના થશે જસલીન પાસેથી? તો કે 55,000. મૂડી આપણી પાસે કેટલી હતી? 80,000. તો સામે 55,000 લેવાના થાય તો માલ હતો 35,000 નો, 20,000 નો નફો થયો. દેવામાં? તો કે ના, દેવામાં કોઈ ફેરફાર નથી. મિત્રો ધ્યાનથી સમજો, વ્યવહાર નંબર 5 ફરીથી વાંચો. 35,000 નો માલ જસલીને 55,000 માં વેચ્યો છે. ધ્યાનથી સમજો તો જ તમને સમજાશે. 35,000 નો માલ, જો આમલોગ આવી નથી થતી. આમલોગ કેવી થાય છે? ધ્યાનથી સાંભળજો, આ વેચાણના નફા ખાતે નથી લખાતો, પણ તમને ખ્યાલ આવે એટલે મેં લખ્યું છે કે જસલીન ખાતે ઉધાર, તે માલ તો 35,000 નો હતો, પરંતુ ગયો કેટલામાં? 55,000 નો. નિયમ પ્રમાણે 55 લખાય. આમલોગ સુધારી દેવું છું. આપણે આમલોગ પૂછાય તો આવી રીતે નથી લખતા. જયારે માલ જાય છે ત્યારે આપણે વેચાણ ખાતે 55,000 જ લખીએ છીએ, પરંતુ ત્રણ અસર એટલા માટે આપી કે અહીંયા ત્રણ ઇફેક્ટ થાય છે. એક તો 55,000 જસલીન પાસેથી લેવાના રહેશે, 35,000 નો માલ જાય, સ્ટોક 35,000, 70 માંથી 35 ઓછો થઈ ગયો, અને બીજો નફો થયો 20,000. એમ કરીને આનો ટોટલ થાય 40,000, આનો ટોટલ થાય 1,00,000, અને આનું 1,40,000 થવું જોઈએ. 30, 40, 50, 50, 50 લાખ ને 1,40,000. બે બાજુ સરવાળો સરખો થાય. હવે મિત્રો અહીંયા આમનો આવી નથી, આ નથી આવતું. તો અહીંયા 30, 20, 55,000 નું વેચાણ કર્યું છે. હકીકત માલ હતો કેટલાનો? તો કે માલ હતો 35,000 નો, એટલે અહીંયા સ્ટોક 35,000 નો ઓછો થયો. અને 20,000 ક્યાં? તો 20,000 આપણો નફો. તો આમનો આવી રીતે લખાય. તમને ખ્યાલ આવે એટલે મેં ત્રણ એન્ટ્રી આપી હતી. તો અહીંયા આ રીતે આમનો થઈ. મિત્રો અહીંયા જગ્યાનો અભાવ છે, બધું નથી થઈ શક્યું, પરંતુ હું તમને જેટલું બને એટલું મૌખિક સમજાવું છું કે આ રીતે કન્ટિન્યુ પ્લસ માઇનસ કરતું જવાનું. તમે જોશો તો બીજા નંબરના દાખલામાં આવું ઘણું બધું છે. હવે છઠ્ઠા નંબરનો વ્યવહાર જુઓ. 10,000 નો માલ 18,000 માં રોકડેથી વેચો. હવે થોડુંક આમાણામાં સમજી લીધો મિત્રો, બરાબર? 10,000 નો માલ 18,000 માં રોકડેથી વેચો. હવે 10,000 નો માલ 18,000 માં વેચે તો આપણને 8,000 રૂપિયાનો પ્રોફિટ થયો. એક તો આ, અને 10,000 નો માલ હતો તો સ્ટોકમાં 10,000 ઓછા થયા. 35,000 માંથી 10 ઓછા કરી દીધો, 25,000. પછી 18,000 માં રોકડ થી, 8,000 રોકડ મળશે તો રોકડમાં 8,000 પ્લસ કરી દીજો, અને 8,000 નો પ્રોફિટ થયો તો મૂડીમાં 8,000 પ્લસ કરી દીજો, બરાબર? આ રીતે હું જરાક આવી રીતે ડાયરેક્ટ સમજાવી દઉં છું. હિમાનીને 2,000 નો માલ પરત કર્યો, તો હિમાની પાસેથી આપણે શું કર્યું હતું જોવા જરા. હિમાની નો વ્યવહાર છે ત્રીજા નંબરનો. હિમાની પાસેથી ઉધાર ખરીદી કરી હતી, તો આપણે હિમાનીને માલ પાછો આપી દીધો. ખરીદી કરી હતી, ખરીદી કરી પાછી આપી દીધી. કેટલાની? તો કે 2,000. તો સ્ટોક ઓછો થયો 2,000 નો, અને હિમાની પાસે આપણું જે દેવું હતું 40,000 નું, 2,000 આપણે પાછો આપી દીધો હતો. હવે 40,000 નહીં આપવાના, 40,000 માઇનસ માલ પરત 2,000, એટલે 38,000 જ આપવાના થશે. તમે આના જરા જવાબ ટેલી કરજો, તમને ખ્યાલ આવી જશે, બરાબર?
પછી જસલીને 4000 માલ પરત કર્યો, આપણે જસલીન પાસેથી લેવાના હતા 55000, એમાંથી એને 4000 માલ વેચ્યો તો એ પાછો આવ્યો, તો સ્ટોકમાં વધારો થાય 4000, અને જસલીન માટે ઓછા થઈ જશે 4000, આમાં માઇનસ થશે આમાં પ્લસ થશે, જોજો જરા. હવે જો હિમાની અને જસલીન સાથે હિસાબની પતાવટ થઈ, હિમાની દેવું જેટલું હિમાની પાસે હતું 2000 આપણે પાછું એટલું 38000 નું હતું, એ 38000 દેવું આપણે ચૂકી દીધું, 38 - 38000 જીરો થઈ ગયા, અને રોકડ જતી રહી, આપણી પાસે જે રોકડ હશે એમાંથી આપણે એટલા રૂપિયા માઇનસ કરી દીધા. સામે પેલી બાજુ કોની પાસે, તો કે હિમાની પાસે અને જસલીન સાથે પડતાવટ થઈ, તો જસલીન પાસેથી રૂપિયા લીધા છે આપણે, જસલીન પાસેથી કેટલા લેવાના હતા, તો કે 55 માંથી 4000 માલ પાછો આપ્યો એટલે 51000 રૂપિયા માનો કે લેવાના હતા જે હોય તે, તો 51000 રૂપિયા લેવાના હતા, રોકડમાં 51000 પ્લસ થશે અને જસલીન માંથી 51000 રૂપિયા ક્લિયર થઈ ગયા, તો જીરો થઈ ગયું. તો આ લેણું અને દેવું જો નીકળી ગયું હશે, નહીં હોય, રોકડમાં પ્લસ થઈ રોકડમાં માઇનસ થયો, ક્લિયર થઈ ગયું. આગળ વધીએ, 5000 બેંકમાંથી ઉપાડ્યા તો રોકડ આવે, રોકડમાં પ્લસ થાય, બેંકમાંથી માઇનસ થાય, મિલકતમાં વધારો, મિલકતમાં ઘટાડો, બરાબર. આગળ વધીએ, 4000 પગારના ચેક થી ચૂકવ્યા, પગાર આપણો ખર્ચ છે, 4000 ચેક થી ચૂકવ્યા, બેંકમાંથી રૂપિયા ઓછા થશે, ખર્ચ થાય તો શું થાય, મૂડીમાં ઘટાડો. સમજો મૂડી જે આપણી હશે 1,00,000 રૂપિયા કે જે છેલ્લે અપડેટ આવી હોય એમાંથી કેટલો પગાર આપ્યો 4000, તો 4000 રૂપિયા ઓછા થયા છે, માઇનસ કર્યા છે પગાર ખર્ચ પેટે, અને બેંકમાંથી બેલેન્સ 4000 રૂપિયા ઓછું થશે. આગળ વધીએ, 3000 કમિશનના રોકડા મળ્યા, તો રોકડ મળશે, રોકડમાં પ્લસ થશે, કમિશન આપણી આવક કહેવાય, તો મૂડીમાં વધારો થશે. હજુ એમાં ને એમાં 2500 મળવાના બાકી છે, તો ભવિષ્યમાં મળશે કેના, તો કે કમિશનના છે, તો કમિશનના ભવિષ્યમાં મળશે, આપણું લેણું થયું, મળવાનું બાકી કમિશન, કમિશન મૂડીમાં વધારો થશે, જે આપણું ભવિષ્યમાં મળવાનું છે. તો મિત્રો આ રીતે દરેક વ્યવહારની અસર આપવી પડશે. તો બીજા આવા કેટલાક વ્યવહારો છે, આમાં પણ છે, જેમ કે આમાં છે, જો 2000 નો માલ ધર્માદા આપ્યો તો ધર્માદા ખર્ચ થયો તો મૂડી ઘટે, માલ આપ્યો તો સ્ટોક ગયો છે, ખરીદ ખાતે લખે સ્ટોક ઓછો થયો. તો આ રીતે દરેક વ્યવહારની નોંધ અને સાથે સાથે એની સમજૂતી પણ થાય છે, જે સમજવાનું શીખવાનું કે આમાં કયા પ્લસ થશે ક્યાં માઇનસ થશે જગ્યા નથી, નહીં તો તમે આમાંના પ્લસ માઇનસ કરશો તો તમને ખ્યાલ આવી જશે. પરંતુ મિત્રો યાદ રાખજો કે આટલું બધું સ્કૂલમાં ક્યાંય પૂછાતું નથી, સિલેક્ટેડ 2-3 વ્યવહાર હોય છે અને એની સમજૂતી આપવાની હોય છે, તો એના બેઝ પ્રમાણે મેં તમને શીખવાડી દીધું. અને બીજું કદાચ પૂછે તો મિલકતમાં મૂડીમાં દેવામાં શું વધારો ઘટાડો થાય એ પૂછે છે. તો હજુ આપણે એક લેક્ચર આ રીતે નહીં, સમીકરણ પર શું અસર થાય છે એનો લેક્ચર આપણે એક લેક્ચર હજુ લેવાના છીએ. આવતા લેક્ચરની અંદર આપણે એ સમીકરણની અસર, જે એમસીક્યુ એસક્યુ કા બે વ્યવહાર ખાલી તમને પૂછે સમીકરણમાં શું અસર થાય છે તે જણાવો, તો આપણે અસર પાછો એક લેક્ચર ફરીથી એની પ્રેક્ટિસ કરીશું અને એની સમજૂતી મેળવીશું. તો મિત્રો એ આપણે આવતા લેક્ચરમાં, કદાચ આપણી ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો, તો આનો બીજો લેક્ચર તુરંત તમને નોટિફિકેશનના માધ્યમથી મળશે. અધૂરો દાખલો છે એ તમારે પૂરો કરવાનો, અને સમજાશે, સમજતા જજો કે આમાં ક્યાં પ્લસ થાય છે ક્યાં માઇનસ થાય છે, તો તમને ચોક્કસ સમજાઈ જશે, કોઈ પ્રશ્ન છે નહીં. તો મિત્રો આજના લેક્ચરને પૂર્ણ કરીએ, આવતા લેક્ચરની અંદર આપણે સમીકરણો પર શું અસર થાય છે ફક્ત ને ફક્ત એની પ્રેક્ટિસ કરવાના છીએ. આવજો.